નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિજિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ ચૌદ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો ભાગ ચૌદના પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપને અહીંયા આપેલો છે કે પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં બીજો સુવર્ણ યુગ છે એટલે કે બીજો સુવર્ણકાળ છે એ કોના સમયને કહેવાય છે ઓપ્શન એ લવણ પ્રસાદ ઓપ્શન બી કર્ણદેવ વાઘેલા ઓપ્શન સી વિશળદેવ વાઘેલા અને ઓપ્શન ડી વસ્તુપાળ તેજપાળ તો વાત કરીએ મિત્રો પ્રથમ પહેલાં તો સુવર્ણયુગ કોના સમયને કહેવાય છે એની આપણે ખ્યાલ હોવું જોઈએ તો કે ભાઈ પ્રથમ સુવર્ણયુગ તો પ્રથમ સુવર્ણયુગ છે એ સોલંકી વંશના સમયગાળાને કહેવામાં આવે છે કયા સમયગાળામાં કહેવામાં આવે છે તો કે સોલંકી વર્ષના સમયગાળામાં અને જો એમાં રાજા પૂછે તો રાજા કયો આવશે તો કે સિદ્ધરાજ જયશી આવશે કોણ આવશે સિદ્ધરાજ જયશી તો કે આ સિદ્ધરાજ જયશીના સમયને શું કહેવાય છે ગુજરાતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે પણ મિત્રો અહીંયા કીધું છે બીજો સુવર્ણયુગ કીધો છે તો બીજાની વાત કરીએ તો કોના સમયમાં આવશે વસ્તુપાળ અને તેજપાળ એના સમયમાં છે એ બીજો સુવર્ણયુગ કહેવામાં આવે છે એમણે ઘણી બધી સ્થાપનાઓ કરી સ્થાપત્યો સ્થાપેલા છે તો એના આધારે એમના એના સમયને સમય એ શું કહેવાય છે ગુજરાતનો બીજો સુવર્ણયુગ કહેવામાં આવે છે એમની પત્નીઓના પણ નામ આપણે યાદ રાખીશું તો વસ્તુપાલની લીલાવતી એમની પત્ની નામ હતું અને તેજપાલની પત્ની નામ શું હતું અનુપમા દેવી અને આના માનમાં જ છે એ શું કરવામાં આવ્યું છે તો કે દેરાણી જેઠાણીનો ગોખલો છે વસ્તુપાળ અને તેજપાલની પત્નીઓ હતી અને આના માનમાં એક સ્થાપત્ય કરવામાં આવ્યું છે જે ક્યાં કરવામાં આવેલું છે તો કે આબુમાં કરવામાં આવ્યું છે આ સિવાય લવણ પ્રસાદની વાત કરીએ તો કે ધોળકાનો રાણો હતો અને અહીંથી છે એ વાઘેલા વંશની શરૂઆત થઈ હોય એવું કહેવામાં આવે છે કર્ણદેવ વાઘેલાની વાત કરીએ તો કે વાઘેલા વંશનો છેલ્લો રાજા વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો કર્ણદેવ વાઘેલા અને એનો મંત્રી કોણ હતો તેનું મંત્રીનું નામ શું હતું માધવ એમના મંત્રીનું નામ શું હતું માધવ હતું તો આટલી માહિતી યાદ રાખવાની જો કે એમનો અંત કઈ રીતના આવ્યો એમની આપણે ઇતિહાસમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને આ વાઘેલા છે છે તો તો એમણે એક એ અને એના સમયમાં એમ કહી શકાય વાઘેલા પ્રથમ રાજા તો વાઘેલા વંશનો પ્રથમ રાજા પૂછાય તો કોણ આવશે વિશળદેવ વાઘેલા જો મિત્રો અહીં ધોળકા ગામે છે એ લવણ પ્રસાદ દ્વારા છે એ વ્યાધપલ્લી ગામ છે ધોળકાનું કયું છે વ્યાધપલ્લી તો ત્યાંથી એ લોકો છે એ વાઘેલા કેવાણ હોય એવું કહેવામાં આવે છે પણ જ્યારે સોલંકી વંશનો સમયગાળો હતો તો સોલંકી વંશના રાજાને છે એ શું કરેલું છે અંત લાવીને એ કોણ રાજા બની જાય છે તો કે વિષ્ણુદેવ વાઘેલા લા રીતના વાઘેલા વંશનો પ્રથમ રાજા પૂછાય તો કોણ આવશે વિષ્ણુદેવ વાઘેલા અને છેલ્લો રાજા પૂછાય તો કર્ણદેવ વાઘેલા અથવા કર્ણદેવ બીજો અને આ વિષ્ણદેવ વાઘેલાના સમયમાં જ છે એ શું થયું હતું છપ્પનિયો દુષ્કાળ પડેલો હતો અને એના સમયમાં એક નગર શેઠ ઝઘડુશા એમણે શું કર્યું હતું તો કે રાજાએ તો પોતાના અન્નના કોઠારો છે એ ખોલી નાખ્યા હતા દુષ્કાળમાં પ્રજા માટે પણ એના નગર શેઠ ઝઘડુશા હતા એમણે પણ પોતાના રાજ્યના જેટલા પણ નગરના જે પણ અન્નના કોઠારો હતા એ પણ એમણે ખોલી નાખ્યા હતા તો આવો પ્રતિભાવાળી શાળી છે એ રાજા કોણ હતો વિષ્ણદેવ વાઘેલા તો મિત્રો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું જોઈએ પ્રશ્ન નંબર બે લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે કયો લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ બહિર્ગોળ ઓપ્શન બી અંતર્ગોળ ત્રીજું ઓપ્શન સી બાય ફોકલ અને ઓપ્શન ડી સ્માર્ટ લેન્સ તો મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે કયો ઉપયોગ કરવામાં આવે છે તો કે અંતર્ગોળ અરીસાને ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણે એ રીતના યાદ રાખીશું લઘુ એટલે નાનું નાનું એટલે શું થશે અંતર એટલે કે નજીકનું અંતર કહેવાય એટલા માટે આપણે એને યાદ રાખીશું અંતરગોળ પણ જો લઘુની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ હોય ગુરુ એટલે કેવું તો કે મોટું તો એના માટે દૂરની યાદ રાખીશું એટલે કે બહિરગોળનું યાદ રાખીશું એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી હોય તો અંતરગોળ અરીસો વપરાશે એને દૂર કરવા અને ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો એમાં કયો આવશે બહિર્ગોળ આ સિવાય મિત્રો યાદ રાખીશું કે આપણું જે નજીકતમ બિંદુ હોય જે આંખને જોવાનું નજીકતમ બિંદુ જ્યાં સુધી ચોખ્ખું દે જોઈ શકાય તો એ કેટલું છે પચીસ સેમી છે સેન્ટીમીટર છે એટલે કે પચીસ સેમી છે ત્યાં સુધી તમે નજીક છે એ ચોખ્ખું જોઈ શકો અને દૂરનું બિંદુ કયું છે તો અનંત અંતર છે દૂરનું બિંદુ કયું છે તો કે અનંત અંતર આવશે પણ નજીકતમ બિંદુ છે એ આગળના પરીક્ષાઓમાં પણ ઘણી વખત આ પૂછાઈ ગયું છે તો કયું આવશે પચીસ સેન્ટીમીટર આવશે તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મને આ જોઈ મને આ જોઈ અથવા અહીંયા આવશે એ આવશે એ જોઈ હસો આવે હજાર વાર પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે આ પંક્તિ કયા સાહિત્યકારની છે ઓપ્શન બે એ સૈદા ઓપ્શન બી રાજેન્દ્ર શાહ ઓપ્શન સી રમેશ પારેખ અને ઓપ્શન ડી મણિલાલ દેસાઈ તો કયા વ્યક્તિને આવશે મિત્રો તો કે શૈદાની આવશે હવે આ સૈદાનું મૂળ નામ શું છે તો એમનું નામ યાદ રાખીશું હરજી લવજી દામણી સૈદાનું મૂળ નામ પણ આપણે પરીક્ષામાં પૂછાય છે તો કે સૈદાનું મૂળ નામ શું છે તો કે હરજી લવજી દામણી જેમનો જન્મ ક્યાં થયો હતો તો કે ધંધુકામા એમનો જન્મ થયો હતો આ સિવાય મિત્રો આ રમેશ પારેખની એક કૃતિ ખૂબ જ જાણીતી છે રાજેન્દ્ર શાહ તો રાજેન્દ્ર શાહ ને છે એ ભારત નો સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ મળેલો છે ક્યારે મળેલો છે મિત્રો તો કે બે હજાર એકમાં એમને મળેલો છે અત્યાર સુધી ટોટલ મિત્રો ચાર સાહિત્યકાર છે ગુજરાતના કે જેમને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર સાહિત્યની દૃષ્ટિએ જે કયો છે જ્ઞાનપીઠ એવોર્ડ જે કોને મળેલો છે તો કે એક રાજેન્દ્ર શાહ આ સિવાય બીજા કયા કયા ત્રણ વ્યક્તિઓ છે એક તો ઉમાશંકર જોશી કે જેમને મળેલો હતો આ સિવાય અન્નાલાલ પટેલ પછી તો કે રાજેન્દ્ર શાહ અને ચોથા કોણ છે રઘુવીર ચૌધરી તો આ ચાર વ્યક્તિઓને મળ્યો છે કઈ કઈ સાલમાં તો કે ઓગણીસો સડસઠ પન્નાલાલ પટેલને ક્યારે આવશે ઓગણીસો પંચ્યાસી અને આ ભાઈને ક્યારે આવશે રાજેન્દ્ર શાહને તો કે બે હજાર એક અને જ્યારે રઘુવીર ચૌધરીની વાત કરીએ તો કે બે હજાર પંદર તો અત્યાર સુધી કુલ ચાર વ્યક્તિઓને મળ્યો છે અલગ અલગ સાહિત્યમાં તો આ રીતના આપણે એટલી માહિતી આમાંથી યાદ રાખીશું અને મિત્રો આપણે જે જ્ઞાનપીઠ એવોર્ડ છે એમનો સંપૂર્ણ છે વિસ્તારપૂર્વક એમનો એવોર્ડની ચર્ચા કરીશું પણ મિત્રો તમારે એક કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે કે બે હજાર વીસનો જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કોને આપવાની જાહેરાત થઈ ચૂકી છે એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલનું પદ રહેલું છે ઓપ્શન એ છોતેર ઓપ્શન બી ઇઠ્યોતેર ઓપ્શન સી એકસો અડતાલીસ અને ઓપ્શન ડી એકસો ત્રેસઠ તો કયું આવશે મિત્રો તો આમાં આવશે છોતેર એટલે કે સેવન્ટી સિક્સ જેમાં એટર્ની જનરલની અંતર્ગત આખી માહિતી આપેલી છે અથવા એનો હોદ્દો રહેલો છે વાત કરીએ તો ફરજો આપેલી છે તો કે વડાપ્રધાનની કઈ કઈ ફરજો રહેશે એ કયા અનુચ્છેદમાં આપેલી છે તો કે સેવન્ટી એટમાં રહેલી છે એટલે કે એકસો અડતાલીસની ની વાત કરીએ તો એમાં શું આપેલું છે કેક કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગનું ફૂલ ફોર્મ શું થશે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે એની આખી સંપૂર્ણ માહિતી આપેલી છે કેગમાં આપેલી છે અને આપેલી છે તો કે ઉપરાષ્ટ્રપતિની વાત આપેલી છે તો મિત્રો આ અલગ અલગ અનુચ્છેદમાં આપણે યાદ રાખીશું ઘણી વખત આવી રીતના પણ આપણે પૂછાતું હોય છે કે ભાઈ એકસો અડતાલીસ અનુચ્છેદ છે એ કયા હોદ્દા માટે છે તો યાદ રાખીશું કેગ કેગનું ફૂલ ફોર્મ પણ યાદ રાખીશું કમ્ટ્રોલર ઓડિટર એન્ડ જનરલ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ આપને આપેલો છે જે ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે ઓપ્શન એ ઇન્ટરનેટ ફાઇલ ઓપ્શન બી ટેક્સ્ટ ફાઇલ ઓપ્શન સી એક્સેલ ફાઇલ કે ઓપ્શન ડી પિક્ચર ફાઇલ તો મિત્રો જેપીજી બધા મોસ્ટ ઓફલી યુઝ કરતા જ હોય છે તો એનો કયો આવશે તો કે ઓપ્શન ડી પિક્ચર ફાઇલ માટે એમનો ઉપયોગ થાય છે હવે આ જેપીએજી છે એનું ફૂલ ફોર્મ શું થાય એ પણ પરીક્ષામાં આપણે અવારનવાર પૂછતું હોય છે તો કે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ શું થશે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ એટલે એનું ગુજરાતીમાં પણ ક્યારેક તમને પૂછી લેતા હોય છે સંયુક્ત ફોટોગ્રાફી નિષ્ણાંત જૂથ તો ક્યારેક આવી રીતના પણ આપને સવાલ પૂછતા હોય છે કે સંયુક્ત ફોટોગ્રાફિક નિષ્ણાત જૂથ એને એટલે એનું શું નેમ થશે તો થશે જેપીઈજી એટલે કે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે અને મિત્રો વિડીયોમાં તમને કોઈ ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત વસ્તુ